સૌ પ્રથમ અહીં સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરો, ત્યારબાદ બાજુમાં આવેલા આ બેલ જેવી નિશાની ઉપર ક્લિક કરો. અમારી ચેનલ પર અપલોડ થતા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. નમસ્તે મિત્રો, સ્ટાર એજ્યુકેશન તરફથી હું હાર્દિક છાટ પર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે કરંટ અફેર્સની એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તો કરંટ અફેર્સમાં હું તમને ડેટ વાઇઝ કરંટ અફેર્સ એક જ લાઈન વન લાઈનર કરંટ અફેર્સ તમને તમારી સમક્ષ રજૂ કરીશ. તો મિત્રો, આમાં કોઈ પણ પ્રકારના સજેશન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ મૂકી શકો છો. આજનો આપણો પહેલો લેક્ચર એપ્રિલના ફર્સ્ટ વીક વિશે છે. તો એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર હું 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધીના બધા જ કરંટ અફેર્સ છે કવર કરી લઈશ. અને જે મિત્રો આ કરંટ અફેર્સ છે બહુ બધી જ એક્ઝામ માટે યુઝફુલ રહેશે, અને નોટ ડાઉન કરતા રહેજો, કેમ કે આ કરંટ અફેર્સ છે એ તમને ખૂબ જ કામ લાગશે. એટલે વન લાઇનર કરંટ અફેર્સ છે, જેથી તમને યાદ રાખવામાં ઇઝી પડશે, અને આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન તમે બનાવી શકો છો. જે વન લાઇનર કરંટ અફેર્સ આવે છે એની અંદરથી તમે ઘણા બધા ક્વેશ્ચન્સ પણ જાતે ક્રિએટ કરી શકો છો. એટલે મેઇન થિંગ એ છે કે આપણે પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એપ્રિલના ફર્સ્ટ વીક વિશે. તો હવે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં 1 એપ્રિલની અંદર ગૌ હત્યા છે એના માટે કડક કાયદો બનાવનાર ગુજરાત છે દેશનું પ્રથમ રાજ્ય બન્યું. ગૌ હત્યા છે એની અંદર ગુજરાત છે કડક કાયદો બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય છે. એની અંદર જે નિયમો બનાવેલા છે ગૌ હત્યા માટેના એ જોઈએ. તો દોષિત વ્યક્તિ જે હશે એને 5 લાખ સુધીનો દંડ તો થશે જ તે, અને સાથે આજીવન કેદ થશે. બરાબર, 5 લાખ સુધીનો દંડ અને એની સાથે જ આજીવન કેદ. એ સિવાય ગૌમાંસ વેચવા અને રાખવા બદલ પણ, ગૌમાંસ કોઈ વેચશે અથવા તો સ્ટોરેજ કરી રાખશે તો એને 7 થી 10 વર્ષની સજા થઈ શકે છે. ઓકે, અને ત્યારબાદ બીજું જોઈએ, ગૌમાંસ છે એ વેચવા અને રાખવા બદલ 7 થી 10 વર્ષની સજા. એ ઉપરાંત પણ હજી એક નિયમ છે કે સાંજના 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી પશુઓની હેરફેર ઉપર પણ પ્રતિબંધ છે. તો મિત્રો, આ 4 નિયમ ખાસ યાદ રાખજો. ત્યારબાદ બીજું જોઈએ, સાયના નહેવાલ છે એને હરાવીને પીવી સિંધુ છે ઇન્ડિયન ઓપનની સેમિફાઇનલમાં પહોંચી. હવે પીવી સિંધુ છે એ કયા રમતની પ્લેયર છે, તો એ પણ ખાસ યાદ રાખજો, બેડમિન્ટન. બરાબર, તો આની અંદરથી ઘણા બધા પ્રશ્ન નીકળી શકે છે. બરાબર, કે પીવી સિંધુએ કોને હરાવેલું છે ઇન્ડિયન ઓપનમાં, અથવા સાયના નેહવાલ અને પીવી સિંધુ વચ્ચે જે સેમિફાઇનલ મેચ રમાઈ, બરાબર, એ શેની હતી, તો કંઈ કંઈ ઇન્ડિયન ઓપનની. ઓકે, એવી જ રીતે બેડમિન્ટન પ્લેયર છે, બંને બેડમિન્ટન પ્લેયર છે, સાયના નેહવાલ અને પીવી સિંધુ. ઓકે, તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ આગળ જોઈએ, 2 એપ્રિલની અંદર પીવી સિંધુ છે ઇન્ડિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ, એટલે કે સેમિફાઇનલ જેની સામે રમાઈ હતી એ છે સુંગ જી હ્યુન, એ સાઉથ કોરિયાની છે, તો એને પણ હરાવી દીધી. કયા સ્કોરથી હરાવેલી છે એ પણ ખાસ યાદ રાખજો, 21-18, 21-21 અને 21-14. તો નોટ ડાઉન કરી રાખજો. પીવી સિંધુ છે ઇન્ડિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે, અને સેમિફાઇનલ કોની સામે રમાયેલી હતી, સુંગ જી હ્યુન, સાઉથ કોરિયાની પ્લેયર છે, અને 18-21, 18-21, 21-14 સ્કોરથી એણે હરાવેલી છે પીવી સિંધુએ. ત્યારબાદ ઇન્ડિયન ઓપનમાં પીવી સિંધુ છે પ્રથમવાર ચેમ્પિયન બની. ઇન્ડિયન ઓપનની અંદર પીવી સિંધુ છે ચેમ્પિયન પણ બની ગઈ, એટલે કે ફાઇનલ પણ પીવી સિંધુએ જીતી લીધી છે. ફાઇનલની અંદર કોની સાથે મેચ રમાઈ હતી, તો કે કેરોલિના મારિન સાથે, એ સ્પેનિશની પ્લેયર છે. ઓકે, સ્પેનિશની પ્લેયર છે, તો ખાસ યાદ રાખજો. સ્કોર કયા સ્કોરે રહી, 21-19 અને 21-16 સ્કોરેથી હરાવેલી છે. ઓકે, ત્યારબાદ
બ્રિટનની ટેનિસ સ્ટાર ક્વોન્ટા માયામી ઓપનમાં ચેમ્પિયન બની. બરાબર, ટેનિસ સ્ટાર છે બ્રિટનની, એ પણ ચેમ્પિયન બનેલી છે. એનું નામ શું હતું? ક્વોન્ટા માયામી. ત્યારબાદ કાશ્મીરની અંદર નરેન્દ્ર મોદીએ દેશની સૌથી લાંબી સુરંગનું ઉદ્ઘાટન કર્યું. ઓકે, તો એ જે સુરંગ છે એના વિશે આપણે થોડુંક ડિટેલમાં જોશું, પણ હમણાં નીચેના થોડાક એક બે પોઈન્ટ જોઈ લઈએ, પછી આપણે આજે સુરંગ છે એના વિશે થોડુંક ડિટેલમાં જોશું. જે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે એણે ઉદ્ઘાટન કરેલું છે, તો એ સુરંગ વિશે ડિટેલમાં થોડુંક જોઈશું, પણ પહેલાં નીચેના બે પોઈન્ટ જોઈ લઈએ. ગુજરાત રાજ્ય છે એના ઇન્ચાર્જ પોલીસ વડા DGP ઓકે PP પાંડે એને પોતાના પદેથી રાજીનામું આપી દીધું. જે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા હતા DGP પાંડે, તો એણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધેલું છે. ત્યારબાદ એના પછીનું જોઈએ, વિજય રૂપાણીએ GSRTCની નવી એપ લોન્ચ કરેલી હતી. ઓકે, તો એ લોન્ચ, એ જે એપ લોન્ચ કરી, અત્યાર સુધી આપણે બુકિંગ નહોતા કરાવી શકતા, તો એક ટિકિટ બુકિંગનો ફીચર એમાં GSRTCની એપની અંદર એડ કરેલું છે. ઓકે, ત્યારબાદ હવે મેં તમને કીધું સુરંગ વિશે આપણે ડિટેલમાં જોઈશું, તો એ જે સુરંગ છે એના વિશે થોડુંક ડિટેલમાં જોઈએ. કેટલા મીટરની લંબાઈ છે જે સુરંગ છે કાશ્મીરમાં નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલું હતું, એની લંબાઈ કેટલી છે? તો કહે કે 9.2 કિલોમીટર. કેટલી લંબાઈ છે? 9.2 કિલોમીટર. ત્યારબાદ 2.5 કલાકમાં જમ્મુથી શ્રીનગરની યાત્રા 41 કિલોમીટરથી ઘટીને 10.9 કિલોમીટર થઈ ગઈ. ઓકે, તો આ એની વિશેષતા છે. ત્યારબાદ 27 લાખ રૂપિયાનું ઈંધણ છે બચી શકશે. આટલા કિલોમીટર કડ ઓછા થઈ ગયા છે, 63 કિલોમીટર જેટલો ડિફરન્સ છે, તો એની અંદર 27 લાખ રૂપિયાનું આપણે ઈંધણ બચાવી શકીએ, એટલે વર્ષમાં 99 કરોડનું બચશે. બરાબર, એવું જાહેર કરેલું છે. ત્યારબાદ એની અંદર જે એ સુરંગ છે એની અંદર 124 CCTV કેમેરા છે, એડવાન્સ સ્કેનર છે, સારી વિઝિબિલિટી માટે 3-ટાયર લાઇટિંગ સિસ્ટમ નાખેલી છે. તો આ બધી ટનલની વિશેષતાઓ છે. ઓકે, ત્યારબાદ 4 એપ્રિલના જોઈએ, તો ગુજરાતની અંદર જે જૂના DGP હતા આપણા, એણે રાજીનામું આપ્યું, PP પાંડેએ રાજીનામું આપ્યું. તો એની જગ્યાએ હવે કોણ આવશે? તો કહે કે પ્રથમ મહિલા IPS ગીતા જોહરી હતા, બરાબર, એ હવે ગુજરાતના DGP બનશે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. DGPનું ફૂલ ફોર્મ એ પૂછી શકાય, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. ઓકે, DGP. ઓકે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. જે ગીતા જોહરી હતા એ પહેલા IPS અધિકારી પણ હતા, અને પહેલા મહિલા IPS અધિકારી હતા, અને ભારતના પહેલા DGP પણ, મહિલા DGP પણ બન્યા છે. ત્યારબાદ આગળ જોઈએ, અત્યાર સુધીમાં જે ગીતા જોહરી છે એ કેટલામાં DGP છે? તો કહી કે 31માં DGP છે. મિત્રો, આવો પ્રશ્ન ખાસ આવતા, બહુ આવતા હોય છે એક્ઝામની અંદર, આવો પ્રશ્ન તો આવે જ છે દર વખતે, એકાદો તો હોય જ છે કે અત્યાર સુધીમાં કેટલામો ક્રમ હતો. તો ગીતા જોહરી છે અત્યાર સુધીમાં કેટલામો ક્રમ છે? 31મો. ત્યારબાદ એની પહેલાં જે હતા PP પાંડે, એનો કેટલામો ક્રમ આવે અત્યાર સુધીમાં? 30મો. તો એવું પણ આવી શકે કે DGP પદે રાજીનામું આપનાર PP પાંડે અત્યાર સુધીમાં કેટલામાં DGP હતા? તો 30માં. PP પાંડે 30માં, ત્યારબાદ ગીતા જોહરી છે 31માં. ત્યારબાદ IPS અધિકારી હતા, જે DGP ચાર્જ આપ્યો એની પહેલાં એ કેવા હતા? IPS અધિકારી હતા. તો એ કઈ બેચના IPS અધિકારી હતા એવું પણ પૂછાય, તો 1982ની બેચના IPS અધિકારી હતા, ખાસ યાદ રાખજો. બરાબર, આવો પણ પ્રશ્ન આવતો હોય છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ, તો IPL 10 છે એનો પણ પ્રારંભ થઈ ગયેલો છે 5 એપ્રિલના રોજ. પહેલી મેચ છે કોની વચ્ચે રમાણી? હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે. અને સિરિયા છે, ત્યારબાદ આગળ જોઈએ, સિરિયા છે એના ઇદબિલ ઉપર રાસાયણિક હુમલો થયો. મિત્રો, હમણાંથી અમેરિકન સિરિયા વચ્ચે બહુ યુદ્ધનું બધું આવતું હતું, તો એમાંથી પણ એકાદો પ્રશ્ન એક્ઝામમાં આવવાની સંભાવના છે. ત્યારબાદ શાસ્ત્રીય ગાયિકા છે
કિશોરી આમોણકર એનું નિધન થયું. તો કિશોરી આમોણકર ગાયિકા હતી, એ શેની અંદર વિખ્યાત હતી એવું પણ પૂછાય તો શાસ્ત્રીય ગાયિકા હતી, બરાબર? તો એવું પણ આવતું હોય છે. તો અથવા તો એવો પણ પ્રશ્ન આવે છે કે હાલમાં એક શાસ્ત્રીય ગાયિકાનું નિધન થયું, એનું નામ શું હતું? આવો પ્રશ્ન આવી શકે છે, તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ આઈપીએલ 10 વિશે થોડુંક વધારે ડિટેલમાં જોઈ લઈએ, બરાબર? આઈપીએલનું પૂરું નામ મોસ્ટ ઓફ બધાને ખબર હોય, ઇન્ડિયન પ્રીમિયર લીગ. હવે આ વખતેની જે આઈપીએલ 10 છે એમાં વિજેતા ટીમને કેટલા મળશે? 20 કરોડ રૂપિયા. રનર્સ આવનારી ટીમને કેટલા મળશે? 11 કરોડ રૂપિયા. ત્રીજું અને ચોથું સ્થાનવાળી ટીમને કેટલા મળશે? 7.5 કરોડ રૂપિયા. આઈપીએલ 10ની અંદર કુલ કેટલી ટીમો ભાગ લેશે? તો કહી કે 8 ટીમો. કુલ કેટલી મેચો આઈપીએલ 10ની અંદર રમાશે? 60 મેચો રમાશે. અને ફાઇનલ ક્યારે હશે? 21 મેના રોજ ફાઇનલ હશે. ફાઇનલ મેચ ક્યારે હશે? 21 મેના રોજ હશે. ઓકે, ત્યારબાદ મિત્રો અત્યાર સુધીની વિજેતા ટીમો અને રનર્સ અપ ટીમની પણ યાદી જોઈ લઈએ. અને મિત્રો એક વસ્તુ પણ ખાસ ખબર હોય છે કે આઈપીએલની શરૂઆત ક્યારે થઈ મિત્રો, તો આ પણ આવું પણ પૂછાઈ જતું હોય છે. મોસ્ટ ઓફ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ કે આવું તો આપણે જ, એટલે ઘણીવાર આવા સિલી ક્વેશ્ચન પણ આપણને નડી જતા હોય છે. ઘણા લોકો 1 માર્ચ માટે પણ એક્ઝામમાં રહી જતા હોય, તો વ્યવસ્થિત તૈયારી કરો તો એવું પણ ના થાય. તો જોઈએ હવે સૌથી પહેલી શરૂઆત ક્યારે થઈ આઈપીએલ સૌથી પહેલી ક્યારે રમાણી? 2008માં, વર્ષ 2008માં સૌથી પહેલી આઈપીએલ રમાણી. અને એમાં ફાઇનલ સુધી પહોંચનારી ટીમનું નામ શું હતું? તો કંઈ કે એક રાજસ્થાન રોયલ અને ચેન્નાઈ સુપર કિંગ, બે ફાઇનલ સુધી પહોંચી હતી. અને એમાંથી જીતું કોણ? રાજસ્થાન રોયલ. ત્યારબાદ 9ની અંદર ડેક્કન ચાર્જર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર ફાઇનલ સુધી પહોંચી, જીતું કોણ? ડેક્કન ચાર્જર્સ. ત્યારબાદ 10માં ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ, જીતું કોણ? ચેન્નાઈ સુપર કિંગ. 11માં ચેન્નાઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર, જીતું કોણ? ચેન્નાઈ સુપર કિંગ. 12ની અંદર કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ, બે ફાઇનલ સુધી પહોંચી, જીતું કોણ? કોલકાતા નાઇટ રાઇડર્સ. 13ની અંદર મુંબઈ ઇન્ડિયન અને ચેન્નાઈ સુપર કિંગ ફાઇનલ સુધી પહોંચી, જીતું કોણ? મુંબઈ ઇન્ડિયન. ત્યારબાદ 14માં કોલકાતા નાઇટ રાઇડર અને કિંગ્સ 11 પંજાબ ફાઇનલ સુધી પહોંચી, જીતું કોણ? કોલકાતા નાઇટ રાઇડર. 15માં મુંબઈ ઇન્ડિયન અને ચેન્નાઈ સુપર કિંગ ફાઇનલ સુધી પહોંચી, જીતું કોણ? મુંબઈ ઇન્ડિયન. ત્યારબાદ 16માં સનરાઇઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર, જીતું કોણ? હૈદરાબાદ. ઓકે મિત્રો, તો આવું પણ ઘણીવાર પૂછાતું હોય છે કે આ વર્ષે કઈ ટીમ જીતી, ફલાણું વર્ષ આપી દે એમાં કઈ ટીમ જીતી, એવું પણ પૂછી શકાય તો ખાસ. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે વિરાટ કોહલી. ઓકે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે વિરાટ કોહલી. એને ક્રિકેટનું એક પ્રતિષ્ઠિત મેગેઝિન છે, એ મેગેઝિનનું નામ છે વિઝડન, એના દ્વારા વર્ષ 2016ના લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો. એ જે મેગેઝિન છે વિઝડન, એના દ્વારા કોને? વિરાટ કોહલીને વર્ષ 2016ના લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો. મિત્રો સચિન અને સહેવાગ બાદ ત્રીજો ભારતીય ખેલાડી છે કે જેને આવો ખિતાબ મળેલો છે, બરાબર? આવી રીતે મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલો છે. સચિનને જાહેર કરવામાં આવેલો છે પહેલા, અને એની પહેલાં એની સહેવાગને, બરાબર? આ બે ખેલાડીઓ છે એને એવી રીતે ખિતાબ મળેલો છે. ત્યારબાદ આ વિરાટ કોહલી ત્રીજો છે. ઓકે, ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO 7 એપ્રિલનો દિવસ છે એને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 7 એપ્રિલનો દિવસ છે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યસભામાંથી GST બિલ પાસ કરવામાં આવ્યું અને 1 જુલાઈથી એ લાગુ પાડવામાં આવશે. GST છે મિત્રો, એના વિશે અલગથી જ લેક્ચર બનાવીશું, કેમકે GST અંદર જે અમુક મુદ્દાઓ છે ઘણા બધા કવર કરવાના છે, એટલે આ લેક્ચરની અંદર ઇન્ક્લુડ એટલા માટે જ નથી કરતો કે એક અલગથી એનો લેક્ચર બનાવીને મૂકીશું. ઓકે, તો એ જ્યારે લેક્ચર આવે ત્યારે એની અંદર વધારે પડતી ડિટેલ એમાં આપવામાં આવશે. ઓકે, ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા નવા પુરસ્કારો અને તેમના વિજેતાની યાદી છે નીચે મુજબ છે, તો જોઈ લઈએ. મિત્રો આમાંથી એકાદો પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે ખાસ આ યાદ રાખી લેજો. આ જે આટલા નામ છે એ તમે ખાસ યાદ રાખજો.
આમાંથી એકાદો પ્રશ્ન હશે જ, દર વખતે હોય જ છે એકાદી એક્ઝામમાં, આવા કોઈ પણ પુરસ્કારો કોઈને મળ્યા હોય ત્યારે એકાદો તો આમાંથી આવતો જ હોય છે. તો જોઈએ શ્રી ગોવર્ધન રામ નવલકથા પારિતોષિક છે એ કોને મળેલો છે, ધીરેન્દ્ર મહેતાને. મલ્યાનીલ વાર્તા પારિતોષિક કોને મળેલો છે, મોહન પરમારને. સુંદરમ કાવ્ય પારિતોષિક કોને મળેલો છે, રાજેન્દ્ર શુક્લને. શ્રી અસાઈત ઠાકર નાટ્ય પારિતોષિક કોને મળેલો છે, સૌમ્ય જોશીને. શ્રી સુરેશ જોશી નિબંધ પારિતોષિક કોને મળેલો છે, મણિલાલ પટેલને. શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી સમીક્ષા પારિતોષિક કોને મળેલો છે, સુમન શાહને. શ્રી ગીજુભાઈ બાળ સાહિત્ય પારિતોષિક કોને મળેલો છે, યશવંત મહેતાને. તો મિત્રો ખાસ યાદ રાખજો. મિત્રો આજના લેક્ચર સુધી આપણે એટલું રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરથી એપ્રિલના સેકન્ડ વીકના કરંટ અફેર્સ લાવશું. તો અમારા લેક્ચર્સ પસંદ આવતા હોય તો વધુને વધુ શેર કરજો, લાઇક કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ જેવો સિમ્બોલ દબાવશો તો તમને દરેક લેક્ચર્સની નોટિફિકેશન છે એ મળતી રહેશે. એટલે બેલ જેવો સિમ્બોલ દબાવશો તો કોઈ પણ નોટિફિકેશન મિસ નહીં થાય અને અમારા દરેક જે નવા વિડીયો અપલોડ થશે એની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બેલ સિમ્બોલ દબાવજો.